ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? તો આજે આપણે કલોલમાં ભણીશું આગળ. તો બાળ મિત્રો, તમે આની આગળના પાઠમાં એક વિચિત્ર પ્રાણીનો અભ્યાસ કર્યો હતો ને? તો એમાં તમે જોયું હતું કે બધા જ પ્રાણીઓ નામ શું કરીને આપેલા હતા, તમને અલગ અલગ કરીને એક ભેગું પ્રાણી બનાવ્યું હતું, બરાબર? અને તો આવું વિચિત્ર પ્રાણી તમે કોઈ દિવસ જોયું હતું? તો બાળ મિત્રો, એવું જ એક કાવ્ય આપણે આજે જોવાનું છે અને આપણે આગળનો આ પાઠ ભણીશું, પાઠ 7, આમ પણ હોય. તો એ ચિત્ર, પ્રાણીનું ચિત્ર હું તમને એક વખત બતાવું છું, તો તમારે ધ્યાનથી જોવાનું છે. તો બાળ મિત્રો, આપણે જોયું હતું ને વિચિત્ર પ્રાણી આ, તો તમને આમાં દેખાય છે ને બધા પ્રાણીનો અલગ અલગ છે, જેમ કે મોઢું જીરાફનું છે, પછી આ કેસવાળી કોની છે, સિંહની, પછી આ કોનું છે એનું ગળું જીરાફનું, પછી એનો પીઠનો ભાગ કોનો છે, વાઘનો, પછી પાછળના પગ ઝેબ્રાના અને આગળના પગ હાથીના અને પૂંછડી પણ સિંહની છે. તો આવું પ્રાણી તમે કોઈ દિવસ જોયું હતું બાળકો? તો બની શકે ને, બરાબર? તો એવું જ એક કાવ્ય આજે આપણે જોવાનું છે. બાળમિત્રો, આપણે હવે એક ગીત ગાવાનું છે, તમારે પણ મારી સાથે ગાવાનું છે. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે દોશો માથે મૂકી પોટલી. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે દોશો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે શર સર. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે શર સર. ગદ્દાની પૂંછડી લાંબી લસતા ડે ધ્રુજે થર થસ. ગદ્દાની પૂંછડી લાંબી લસતા ડે ધ્રુજે થર થસ. મિત્રો, ગીત ગાવાની મજા આવી ને? ચાલો તો હવે આપણે ગીતને સમજી લઈએ. તો શું કીધું હતું? 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે દોશો માથે મૂકી પોટલી. એક ડોસો હોય છે, એની દાઢી કેટલા ફૂટની હોય છે? 1.5 ફૂટની, અને ચોટલી 4 ફૂટની, અને ગદ્દા સેના પર બેસેલો છે? ગદ્દા ઉપર, અને માથા પર શું મૂકેલું છે? પોટલી. જુઓ આ ચિત્રમાં તમને દેખાય છે, એની 1.5 ફૂટની દાઢી, 4 ફૂટની ચોટલી, અને માથા ઉપર મૂકી પોટલી, અને ગદ્દા ઉપર બેસેલો છે. એ ઠસ ઠસ જાય છે, ફસ ફસ થાય છે, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. અને એની ચોટલીના ઝૂલામાં દેખાય છે તમને, પંખીઓ શું કરે છે? ગીતો ગાય છે. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે શર સર. ગદ્દા ઉપર બેસીને જાય છે એટલે ડોસાની તો ચોટલી પણ ફર કરતી ઉડે છે અને દાઢી પણ ઉડે છે. ગદ્દાની પૂંછડી લાંબી લસ તાડે ધ્રુજે થર થસ. અને ગદ્દાની પૂંછડી પણ કેવી છે? લાંબી લસ છે, અને એને શું થાય છે? ઠંડીથી ધ્રુજે છે. તો બાળમિત્રો, ગીત સાંભળવાની અને સમજવાની મજા આવીને, તો હવે હું તમને શું કરીશ, ગીત પરથી કેટલાક પ્રશ્ન પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના રહેશે, બરાબર? ચાલો, તો ડોસાની દાઢી કેટલા ફૂટની હતી બાળકો? બોલો જોઈએ, કેટલા ફૂટની હતી ડોસાની દાઢી? તમે ગીત સાંભળ્યું જ છે, બોલો જોઈએ કેટલા ફૂટની હતી? 1.5 ફૂટની. વેરી ગુડ, તમને સરસ આવડે છે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન. તો બાળમિત્રો, ડોસાની ચોટલી કેટલા ફૂટની હતી? બોલો જોઈએ, ચોટલી કેટલા ફૂટની હતી ડોસાની? 4 ફૂટની. સરસ. ચાલો, તો હવે ડોસો શાના ઉપર બેઠેલો હતો? બોલો તો બાળકો, તમને આવડે જ છે, ડોસો કોના ઉપર બેઠેલો હતો? ગઢેડા પર. વેરી ગુડ. તો હવે હું બીજા પ્રશ્ન પૂછીશ, એના જવાબ તમારે તમારી જાતે જ બોલવાના રહેશે, બરાબર? તો ડોસાની ચોટલીમાં કોણ ઝૂલા ખાતું હતું?
અમે ચિત્રમાં પણ જોયું જ હતું તો ઢોસાની ચોટલીમાં કોણ ચૂલા ખાતું હતું? જવાબ તમારે જાતે બોલવાનો છે, બરાબર? પછી છે, ઢોસાએ માઠા ઉપર શું મૂક્યું હતું બાળકો? શું મૂક્યું હતું? તમારે જવાબ બોલવાનો રહેશે, બરાબર બાળ મિત્રો? તો ગીત પરથી પ્રશ્નોના જવાબ મજા આવે ને આપવાની? તો બાળ મિત્રો, હવે આપણે કેટલાક નવા સમાચારો વાંચવાનું છે અને હસવાનું છે. તો બાળ મિત્રો, હવે આપણે સમાચાર વાંચો. તો સમાચારને વાંચીએ. આવા સમાચાર તો તમે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય એવા સમાચાર છે બાળ મિત્રો. ચાલો જોઈએ. પહેલું છે, વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. આવું વાંચ્યું તો તમે કોઈ દિવસ ન્યૂઝપેપરમાં, છે ને મસ્ત સમાચાર. તો શું કીધું છે આમાં? કે વડોદરામાં શું થાય છે, ખૂબ જ તાપ પડે છે એટલે તળાવમાં શું થઈ ગયું, આગ લાગી ગઈ અને પાણી સુકાઈ ગયું એટલે બધી માછલીઓ શું કર્યું, ઝાડ પર ચડી ગઈ. આવું જોયું છે કોઈ દિવસ તમે? ચલો હવે એના પછીનું. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉડીને સૂઈ ગયા. મજા આવીને બાળમિત્રો? શું થાય છે આમાં? લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ તો હવામાં ઉડી ગયા અને ક્યાં ઘૂસી ગયા? ડાલાભાઈના ઘરમાં. અને પાછું શું કર્યું એમણે? તો ઘરમાં ઘૂસીને ગોદડા ઉડીને સૂઈ ગયા. ચાલો હવે એના પછીનું. પોપટે પૃથ્વીની ચાર ગળી કરી વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યો. તો શું કર્યું પોપટે? તો પૃથ્વીની ચાર ગળી કરી દીધી એટલે કે એને પૃથ્વીને શું કર્યું, ચાર ગળી વાળી દીધી. અને પછી ક્યાં મૂકી દીધું એને? વિમાનમાં. અને વિમાનને ક્યાં દોડાવ્યું? પાટા ઉપર. તમે જોયું છે વિમાનને પાટા ઉપર? ચલો હવે છે, આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. તો શું છે કાલે શાળામાં મિત્રો? પાંદડાની સરસ મજાની પૂરી મળશે અને એને ક્યાં તળવાની છે? પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. તો બાળકો, કોઈએ તમારું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. તો બાળમિત્રો, પહેલાં સમાચાર મજા આવીને વાંચવાની, તો એ વાંચ હું કેટલાક નવા સમાચાર તમને વંચાવું છું. ચલો તો શું છે પહેલું, આજે અમદાવાદમાં ચોકલેટનો વરસાદ પડ્યો, લોકોએ ચોકલેટની પાઉંભાજી બનાવી ઠેર ઠેર વાવી. શું કર્યું અમદાવાદમાં? તો ચોકલેટનો વરસાદ પડ્યો અને પછી શું કર્યું ત્યાંના લોકોએ? ચોકલેટની પાઉંભાજી બનાવીને ઠેર ઠેર વાવી. પછી છે, બે મચ્છરોએ રસોઈ બનાવી, હાથીને જમવા આમંત્રણ આપ્યું, હાથી ભરપેટ ખાઈ ઉંદરના દરમાં ઊંઘી ગયો. રાજુભાઈના લગ્નમાં બરફના ભજીયા ખાઈ, રસ્તા પર નાચતા નાચતા ધાબા પર પડી જતા સમીરને ખૂબ ઈજા થઈ. ચલો એના પછીનું, વાવાઝોડા સાથે પવન ફૂંકાવાથી સાબરમતી નદીનું પાણી ગિરનાર પર્વત પર ચડી ગયું, થોડાક જ સમયમાં વરસાદ આવવાની સંભાવના છે. પાંચમું, એક હાથી પર બિલાડી બેસવાથી હાથીનું મોત, તેના બેસણામાં 10 કીડીઓ આવી. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. આ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ લીધું છે. એના પછીનું પણ આવી ગયું છે, બરાબર? પોપટે પૃથ્વીની ચાર ગળી કરી વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉડીને સૂઈ ગયા. માખીઓએ 5-સ્ટાર હોટલમાં સમૂહ ભોજન કરતા રૂપિયા 5,000 બિલ આવ્યું. તમે જાઓ છો હોટલમાં ત્યારે તમારું બિલ આવે છે 5,000? તો આ માખીઓનું તો આવી ગયું 5,000 બિલ, બરાબર? ચલો હવે, શુલેખનની હરીફાઈમાં મચ્છરનો પ્રથમ નંબર આવવાથી શાળા તરફથી નાસ્તાના ડબ્બાની ભેટ
મળી. કોને ભેટ મળી? મચ્છરભાઈને, કારણ કે એનો પ્રથમ નંબર આવ્યો હતો શું લેખનમાં. બરાબર બાળકો, તો મજા આવી ને તમને હસવાની? તો બાળ મિત્રો, આવા સમાચાર તમે સાંભળ્યા હતા પણ આપણે સાંભળ્યા ને આજે આપણા પાઠ્યપુસ્તકમાં, તો મજા આવી ને તમને આવા સમાચાર સાંભળવાની. તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.